हेलो विद्यार्थी मित्रों, नमस्कार। केम छो? हूँ जतीन सोलंकी। आज आप धोरण 7 पाठ 4 उष्मा विषय भणीशू। आ पाठ में अगाउ आप ठंडु अने गरम तापमान केवी रीते मापन करव, थर्मोमीटर केवी रीते उपयोग करो अने तेनु केवी रीते वाचन करूँ ए विषय भण्या हता। आज आप प्रयोगशाला में वपरात थर्मोमीटर, उष्मा प्रसरण, शियाळा अने उनाळानी ऋतु माटेना वस्त्रों विषय भणीशू। प्रयोगशाला में वपरात थर्मोमीटर। मानव शरीर तापमान मापवा आपणे थर्मोमीटर उपयोग करीए छीए, परंतु ते सिवायना पदार्थों तापमान आपणे केवी रीते मापी शके आ प्रश्न आपणने उद्भवे। एटले बीजू थर्मोमीटर एटले के लेबोरेटरी थर्मोमीटर बनावामां आव्युं छे। आ थर्मोमीटरनी रेन्ज -10 डिग्री सेल्सियस थी 110 डिग्री सेल्सियसनी छे। आ थर्मोमीटर वापरती वखते राखवानी सावचेती। सौ प्रथम ज्यारे पण आ थर्मोमीटरनो उपयोग करवामां आवे त्यारे तेनो छेड़ो पाणीमां डूबेली रहे तेम राखो। मर्क्युरीवाळो छेड़ानो भाग पात्रनो तळियो के दीवालने अड़ने तेम तेने ऊभुं गोठवुं। थर्मोमीटरना पात्रा मर्क्युरीवाळा भागने हलनचलन निहाळो अने तेनुं मूल्यांकन करवुं। आ आकृति लेबोरेटरी थर्मोमीटरनी छे। आ आकृति में आपने एक खाँच जेवी रचना देखाय छे। आ खाँच जेवी रचना में क्लिनिकल थर्मोमीटरनी छे। क्लिनिकल थर्मोमीटरनी अंदर बल्बनी नजीक एक खाँच आवेली होय छे। आ खाँचनो उपयोग शुं छे एवो आपने प्रश्न उद्भवे। आ खाँच पाराने नीचे उतरतू अटकावे छे। અહીં આપણને બીજી એક આકૃતિ પણ આપેલી છે, જે આકૃતિમાં લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે તેનો ઉપયોગ તાપમાન માપવા માટે કરવું તે આપણને દેખાય છે। હવે આપણે ઉષ્મા પ્રસરણ વિશે ભણીશું। સૌ પ્રથમ ઉષ્મા પ્રસરણ એટલે શું? સામાન્ય રીતે આપણે ઉષ્મા પ્રસરણ એટલે કોને કહેવાય, શું કહેવાય, પદાર્થમાંથી ઉષ્માનું વહન કઈ રીતે થાય છે જેને કહેવામાં આવે છે ઉષ્માનું પ્રસરણ। તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, તમારા મમ્મી ચા બનાવે છે ત્યારે આ ચાની તપેલીને ગેસ પર રાખે છે, ત્યારે તે તપેલી ગરમ થઈ જાય છે। તેનું કારણ એ છે કે ઉષ્મા ગેસની જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે, પરંતુ જ્યારે તપેલીની જ્યોતને અલગ કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડી પડે છે। આ સમયે ઉષ્મા તપેલીમાંથી વાતાવરણ તરફ વહન થાય છે। આ પ્રયોગથી તમે સમજી ગયા હશો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે। દરેક પદાર્થમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે। સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી। આમ ઉષ્માનું વહન ત્રણ રીતે થાય છે, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ। અહીં આપણને એક આકૃતિ દર્શાવેલ છે। આ આકૃતિમાં ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન કઈ રીતે થાય છે તે આપણે ભણીશું। એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો કે પટ્ટી લો। હવે આ સળિયા પર થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડી દો। ધ્યાન રાખો કે બધા ટુકડાને સરખા અંતરે જ ચોંટાડેલા છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ પટ્ટીને સ્ટેન્ડ પર ભરાવો, જો સ્ટેન્ડ ના હોય તો ઈંટોની વચ્ચે ભરાવી દો। હવે બીજા છેડાને તદ્દન નજીક સળગતી મીણબત્તી ગોઠવી ધ્યાનથી તેનું અવલોકન કરો। મીણના ટુકડાનું શું થાય છે, શું તે ગરમ થાય છે, બધા ટુકડામાંથી કયો ટુકડો પહેલાં ગરમ થાય છે અને પડી જાય છે, શું મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે તેનું અવલોકન કરો। હવે આપણે ભણીશું ઉષ્મા વહન વિશે। ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની જે પ્રક્રિયા છે તેને ઉષ્મા વહન કહે છે।
સાંભળ્યું વિદ્યાર્થી મિત્રો, ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયા એટલે ઉષ્મા વહન. તમે જોયું હશે કે રસોઈઘરના મોટાભાગના વાસણોમાં હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી જ બનાવવામાં આવે છે. આથી તમે દાજ્યા વગર તે વાસણને હાથા વડે પકડી શકો છો. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. જે પદાર્થો ઉષ્માનું વહન પોતાનામાંથી સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. અને જે પદાર્થો ઉષ્માનું વહન સહેલાઈથી થવા દેતા નથી તેને ઉષ્માના બંધવાહક કે ઉષ્માના અવાહક કહે છે. જે પદાર્થો ઉષ્માનું વહન સહેલાઈથી થવા દેતા નથી તેને ઉષ્માના મંદવાહક અથવા ઉષ્માના અવાહક કહે છે. હવે આપણે ઉષ્માના સુવાહક અને અવાહકની યાદી બનાવીએ. ઉષ્માના સુવાહક પદાર્થોમાં કયા કયા પદાર્થો આવે? કે જે પદાર્થો ઉષ્માના પોતાનામાંથી સરળતાથી પાસ થવા દે છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ. અને ઉષ્માના મંદવાહક એટલે કે અવાહક પદાર્થો, જેમ કે લાકડું અને પ્લાસ્ટિક. ઉષ્મા નયન. અહીં આપણને એક આકૃતિ દર્શાવેલ છે. આ આકૃતિમાં કીટલીમાં પાણી ભરો. પાણી ભરેલ કીટલીને જ્યોતની નજીક રાખો. જ્યારે આવું કરવામાં આવે છે ત્યારે જ્યોતની નજીકનો ભાગ એટલે કે તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે અને તે પાણી ઉપરની તરફ સ્થાનાંતર કરે છે. આ પાણીની જગ્યા પર આજુબાજુનું પાણી અને ઉપરનું પાણી લે છે. આ પાણી ગરમ થતાં તે ફરીથી ઉપર તરફ ગતિ કરે છે અને ઠંડુ પાણી નીચેની તરફ આવે છે. જ્યાં સુધી પાત્રનું બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રકારની પ્રક્રિયા ચાલુ રહે છે. આ પ્રક્રિયાને ઉષ્મા નયનની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે ભણીએ મિત્રો દરિયાઈ લહેર. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને અલગ જ પ્રકારનો અનુભવ થાય છે. દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા આવે છે. ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા સમુદ્ર તરફ જાય છે અને પોતાનું ચક્ર પૂર્ણ કરે છે. આમ સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહેવામાં આવે છે. જ્યારે રાત્રિના સમયે દિવસથી એકદમ ઉલટી પ્રક્રિયા થાય છે. સમુદ્રનું પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ થવામાં વાર લાગે છે. આથી જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહેવા લાગે છે, જેને ભૂલહેર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જોતા તમને જણાય છે કે દિવસ દરમિયાન સમુદ્રમાંથી ઠંડો પવન જમીન તરફ અને રાત્રિ દરમિયાન જમીનનો ઠંડો પવન સમુદ્ર તરફ જાય છે. મિત્રો, જ્યારે સૂર્યપ્રકાશમાં આપણે આવીએ છીએ ત્યારે સૂર્યની ગરમી આપણને લાગે છે. વિચાર કરો, આ ગરમી આપણને કઈ રીતે લાગતી હશે? ઉષ્મા વિકિરણ. ઉષ્મા વહન કે ઉષ્મા નયન દ્વારા સૂર્યની ઉષ્મા આપણને મળતી નથી, પરંતુ આ એક બીજી પ્રક્રિયા છે જેને ઉષ્મા વિકિરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. વિકિરણ સ્વરૂપે ઉષ્મા પ્રસરણ પામે છે. આ સ્વરૂપમાં પ્રસરણ પામવા માટે તેને કોઈપણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. ગરમ થયેલા વાસણને થોડા દૂર રાખવામાં આવે ત્યારે તે વિકિરણ સ્વરૂપે પોતાના ઉષ્માને ગુમાવે છે, જેને ઉષ્મા વિકિરણ કહે છે. આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ ત્યારે આપણે ઉષ્મી વિકિરણ દ્વારા જ ઉષ્માનો
મેળવતા હોઈએ છીએ। આ આકૃતિમાં ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મીય વિકિરણની ઘટના કઈ રીતે થાય છે તે આપણે સમજીશું। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હાથાવાળા પાત્રને જ્યોતની પર ગરમ કરવામાં આવે છે ત્યારે વિકિરણ સ્વરૂપે ઉષ્મા પ્રસરણ પામે છે, જેને ઉષ્મા વિકિરણ એટલે કે રેડિયન્ટ કહે છે। આ પાત્ર ગરમ થાય છે ત્યારે તળિયાના ભાગનું પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને તે પાણી ઉપર તરફ સ્થળાંતર કરે છે, ઉપરનું પાણી નીચે તરફ સ્થળાંતર કરે છે, વળી આ પાણી ગરમ થાય છે અને તે પાણી ઉપર તરફ સ્થળાંતર કરે છે, આજુબાજુનું સાઈડનું પાણી નીચેની તરફ સ્થળાંતર કરે છે। આ રીતે આખે આખું પાણી સંપૂર્ણ ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે, તેને ઉષ્મા નયનની પ્રક્રિયા કહે છે એટલે કે કન્વેક્શન કહે છે। જ્યારે આ પાત્ર ગરમ થાય છે ત્યારે ઉષ્મા ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થાય છે, તેને ઉષ્મા વહન એટલે કે કન્ડક્શન કહે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શિયાળાની ઋતુમાં અને ઉનાળાની ઋતુમાં કેવા પ્રકારના વસ્ત્રો પહેરવા જોઈએ તેના વિશે ભણીશું। ઉનાળામાં આપણને શેનો અનુભવ થાય છે? આપણને ખ્યાલ જ હશે કે ગરમીનો અનુભવ થાય છે, આથી આપણે એકદમ હળવા સફેદ રંગના સુતરાઉ વસ્ત્રો પહેરવા જોઈએ। શિયાળામાં આપણને ઠંડી લાગે છે, આથી આપણે ઊનના વસ્ત્રો પહેરવા જોઈએ। શા માટે? કારણ કે ઊન એ ઉષ્માનું મંદ વાહક છે, આથી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ જાય છે જેથી તે વાતાવરણમાં જતી નથી અને શરીરને હુફારો એટલે કે ગરમી આપે છે। હવે આપણે આ પાઠની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ। આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ રજૂ કરી શકો છો। આભાર।